નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના જામતરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાંનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ પ્રાણીઓમાં પોષણ. હવે એમાં આપણે આગળના લેક્ચરમાં જે તે સજીવો છે એ કયા પ્રકારે ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે કયા પ્રકારે ખોરાક લે છે, કે કઈ પદ્ધતિ દ્વારા ખોરાક લે છે અને કયા પ્રકારનો ખોરાક લે છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે અહીંયા મનુષ્યમાં પાચન એટલે કે આપણો જે મેઇન પાર્ટ છે કે જે તે પ્રાણીઓમાં પોષણ, એટલે આ પ્રાણીઓમાં કે મનુષ્ય સિવાયના દરેક સજીવ આવી જાય છે. તો પેલા આપણે અહીંયા જોવાનું છે કે મનુષ્ય માં જે પાચન ક્રિયા છે કઈ રીતે થાય છે, એટલે કે મનુષ્ય દ્વારા જે ખોરાક ગ્રહણ કરવામાં આવે છે એનું ત્યાં મનુષ્યના શરીરમાં કઈ રીતે પાચન થાય છે અને એનું પાચન થઈને શરીરને જે તે શક્તિ અને શરીરને જે તે પોષક દ્રવ્યો જે છે એ મળી રહે છે. તો પેલા આપણે જોઈએ કે આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ ત્યાં એ પાચન અને વપરાશ કરીએ છીએ. આપણે ખાસ કરીને બધા જાણો છો કે આપણે જે મનુષ્ય છે કે એ સિવાયના કોઈ પણ સજીવ હોય એને ખોરાકને શરીરમાં ત્યાં લેવા માટે એટલે કે શરીરમાં ગ્રહણ કરવા માટે ક્યાંની જરૂર પડે છે, કે ખાસ કરીને મોં દ્વારા, એટલે કે આપણું જે મોં છે મોં દ્વારા જે તે ખોરાકને શરીરમાં લેવામાં આવે છે, એટલે કે ત્યાંથી જે છે તેનું શરીરમાં દાખલ થવાનું કામ શરૂ થાય છે. અને આ સિવાય એટલે પાચન અને વપરાશ કરીએ છીએ અને મોંમાંથી તેને લીધા બાદ શરીરના જે તે અંગમાં તેનું પાચન થાય છે અને તેનું પાચન થઈ ગયા બાદ આ ખોરાકનો શરીરમાં ઉપયોગ થાય છે. અપાચિત ખોરાક મળમાં રૂપાંતર પામે છે, એટલે કે એમાંથી જે અપાચિત ખોરાક, અપાચિત ખોરાક એટલે કે શું કે જે ખોરાકનું પાચન થતું નથી, જે ખોરાક શરીરમાં ગ્રહણ કરેલો છે લીધેલો છે પણ તેનું ત્યાં સંપૂર્ણપણે પાચન થતું નથી, એમાંથી અમુક ખોરાક એવો હોય છે કે જેનું પાચન થતું નથી. આપણે જેટલો પણ ખોરાક લઈએ છીએ એ બધાનું પાચન થાય એવું જરૂરી હોતું નથી, પણ એમાંથી જે ખોરાકનું પાચન થયેલું નથી એટલે કે જે અપાચિત થયેલો ખોરાક છે એનું ત્યાં શું થાય, તો કે એ ત્યાં મળમાં ફેરવાઈ જાય છે, એટલે કે તેનું ત્યાં મળમાં રૂપાંતર થઈ જાય છે અને તે ત્યાં જે તે અંગ દ્વારા તેનો ત્યાં નિકાલ થઈ જાય છે. ત્યારબાદ ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે, હવે આપણને પ્રશ્ન થાય કે આપણે મોં દ્વારા જે તે ખોરાક છે એનું ત્યાં ગ્રહણ તો કરી લીધું છે, તે લઈ લીધો છે, પણ ત્યારબાદ શરીરમાં એનું શું થાય છે કે આપણને જેના દ્વારા આપણને તે ખોરાકમાંથી જરૂરી શક્તિ છે તે કાર્ય કરવાની શક્તિ મળી રહે છે. તો આપણને એ પ્રશ્ન થાય, ખોરાક એક સળંગ માર્ગમાંથી ત્યાં પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે, એટલે કે ખોરાક જે છે એ અહીંયા આપણે ખોરાકનું પાચન થવા માટેનો એક અહીંયા સળંગ માર્ગ બનેલો છે કે જેની શરૂઆત જે ક્યાં તો મુખ ગુહાથી થાય છે. મુખ ગુહા એટલે શું કે આપણે જે અંગ દ્વારા મોના જે અંગ દ્વારા આપણે ખોરાકને ગ્રહણ કરીએ છીએ એને શું કહેવાય છે, મુખ ગુહા કહેવાય છે. આ જે સળંગ માર્ગ છે આ સળંગ માર્ગમાંથી ખોરાક જે છે એ પસાર થાય છે અને જેમ એ સળંગ માર્ગમાં એટલે કે એ સળંગ રસ્તા પર જ્યારે ખોરાક આગળ વધે છે ત્યાં ધીમે ધીમે જે તે અંગ દ્વારા એટલે કે જે તે ત્યાં ભાગ દ્વારા તેનું અલગ અલગ રીતે ત્યાં પાચન થાય છે અને શરીરના જે કઈ પણ પાચક રસો છે કે શરીરના જે કઈ પણ પદાર્થો છે એ ખોરાકમાં ભળે છે અને ખોરાક ધીમે ધીમે પાચન થતું જાય છે. તો આ જે ખોરાક જે છે એ માત્ર ખાલી શરીરમાં લેવાથી કોઈ એક જ અંગ દ્વારા પાચન થાય છે એવું નથી, ખોરાકને લઈ લીધા બાદ તેનો ત્યાં સળંગ માર્ગ છે એ સળંગ માર્ગ માંથી પસાર થાય છે, એ સળંગ માર્ગના પણ પાછા ત્યાં અલગ અલગ ભાગ પાડેલા છે કે દરેક ભાગમાં જયારે એક પછી એક તબક્કામાં જાય છે એક પછી એક ભાગમાં જાય છે ત્યારે ધીમે ધીમે એનું પાચન થાય છે, એક જ વખત પાચન થઈ જતું નથી. અને આ જે સળંગ માર્ગ છે શરૂઆત ક્યાં થાય, તો કે મુખ ગુહા એટલે કે આપણે જે અંગ દ્વારા ખોરાક લઈએ છીએ મો દ્વારા એને શું કહેવાય છે, મુખ ગુહા કહેવાય છે, કે જ્યાં આપણે જે તે ખોરાકને ચાવવાનું એટલે કે ત્યાં આ દાંત વડે ખોરાકને ચાવવાનું કામ થાય છે તેને શું કહેવાય છે, મુખ ગુહા કહેવામાં આવે છે, એટલે કે મુખનો જે અંદરનો ભાગ છે કે જ્યાંથી ખોરાકના પાચનની શરૂઆત થાય છે, તો શરૂઆત જે છે મુખ ગુહાથી થાય છે અને મળદ્વારમાં અંત પામે છે અને છેલ્લે તેનું છેલ્લો ભાગ કયો, તો ક્યાં આ જે સળંગ રસ્તો છે એનો અંત પામે છે, તો કે મળદ્વારમાં, એટલે કે જે તે અપાચિત ખોરાક છે કે જેનું પાચન થતું નથી એ ત્યાં જે તે મળમાં ફેરવાઈ જાય છે અને ત્યારબાદ મળદ્વાર દ્વારા એટલે કે એ અંગ દ્વારા તેનો નિકાલ પામે છે, એટલે કે ત્યાં તેનું પાચનની જે ક્રિયા છે એ ત્યાં સંપૂર્ણ થાય છે.
મળદ્વારમાં અંત પામે છે તેના પાછા અલગ અલગ ભાગ પાડી દીધેલા છે એટલે કે એક પછી એક તબક્કામાં ખોરાક જે છે એ આગળ આગળ વધતો જાય છે તો એમાં આ જે સરળ માર્ગ છે કે એક ખોરાકના પાચનનો એને કયા કયા અંગ દ્વારા ઓળખવામાં આવે છે અને કયા કયા ભાગ પાડેલા છે એ આપણે જોઈએ તો સૌથી પહેલું છે મુખ ગુહા કે જ્યાંથી સૌપ્રથમ પાચનની શરૂઆત થાય છે એટલે જ્યાંથી ખોરાક લેવામાં આવે છે સૌથી પહેલું અંગ છે મુખ ગુહા ત્યાર પછીનો ભાગ છે અન્નનળી ત્યાર પછીનો ભાગ છે જઠર ત્યાર પછી નાનું આંતરડું ત્યાર પછી પાંચમું મોટું આંતરડું જે મળાશય અને મળદ્વારમાં અંત પામે છે અને સૌથી છેલ્લું છે મળદ્વાર બરાબર તો સૌથી પહેલા ખોરાક જ્યારે મુખ ગુહા દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ ક્યાં દાંત અને જીભની મદદથી ખોરાકને ચાવવામાં આવે છે ત્યારબાદ મુખ ગુહામાંથી ખોરાક ક્યાં જાય છે ત્યારબાદ મુખ ગુહામાંથી ખોરાક અન્નનળીમાં જાય છે અન્નનળીમાંથી જઠરમાં પહોંચે છે જઠરમાંથી નાના આંતરડામાં પહોંચે છે ત્યાં પણ એના પર ત્યાં જે તે ખોરાક પર જે તે પ્રક્રિયા અને જે તે પાચક રસો છે ત્યાં ઉમેરવામાં આવે છે ત્યારબાદ ખોરાક મોટા આંતરડામાં જાય છે જે મળાશય અને મળદ્વારમાં અંત પામે છે ત્યારબાદ મોટા આંતરડામાં થઈને જે ખોરાકનું પાચન નથી થતું એ ત્યાં મળાશયમાં જાય છે અને ત્યાં તેનો સંગ્રહ થાય છે અને તે મળાશયમાંથી મળદ્વાર દ્વારા એટલે કે ત્યાંથી પછી જે ખોરાકનું પાચન થયેલું નથી એ ખોરાક મળ સ્વરૂપે મળદ્વારમાંથી તેનો નિકાલ થાય છે અને ત્યાં જે આ પાચન ક્રિયા છે એનો અંત થાય છે શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી હવે આપણને એમ થાય કે આ તો બહુ લાંબો માર્ગ છે કે એમાં જે સડક માર્ગ છે એમાં એક પછી એક ભાગમાં ખોરાક ત્યાં વધે છે આગળ ત્યારબાદ છેલ્લે મળદ્વારમાં એનો અંત થાય છે તો આ જે છે ખૂબ જ લાંબો રસ્તો છે આ બધા જ ભાગો ભેગા મળીને ત્યાં એ પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે આ છે દરેક અંગ છે એ જ્યાંથી ખોરાકના પાચનની શરૂઆત થાય છે અને જ્યાં તેનો અંત પામે છે આ જેટલા પણ છ મુખ્ય જે ભાગ છે છ મુખ્ય અંગો છે આ બધા ભાગો ભેગા મળીને શું બનાવે છે તો કે આ બધા ભાગો ત્યાં એ ભેગા મળીને એક પ્રકારના પાચન માર્ગ એટલે કે ત્યાં એ પાચન માટેનો રસ્તો અથવા તો પાચન નળી એટલે આ જે સરળ માર્ગ છે કે જેમાં આ દરેક ભાગમાં ખોરાક ત્યાં વધતો જાય છે અને તેનું ત્યાં જે તે તબક્કામાં જે જ્યાં તેનું જે તે તબક્કામાં તેનું પાચન થાય છે અને ધીમે 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 કઈ આગળ વધે છે તો આ જે સરળ રસ્તો છે ને શું કહેવાય છે પાચન માટેની નળી કહેવાય છે કે જ્યાં ખોરાકનું પાચન થાય છે અથવા તો તેને પાચન માર્ગ પણ કહી શકાય છે એટલે આ જેવાય પણ એ પાચનની ક્રિયા માટેના જેવાય પણ મુખ્ય અંગો છે આ જે અંગો છે એનાથી શું બને છે તો કે ત્યાં મનુષ્યનું પાચન માર્ગની રચના કરે છે એટલે કે મનુષ્યના એ પાચન માટેનો સમગ્ર રસ્તો તૈયાર કરે છે ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે અને તેનું પાચન થતું રહે છે અને શું થાય છે કે ખોરાક જે છે એ એક પછી એક ત્યાં ક્રમવાર જે તે ભાગમાંથી પસાર થતો જાય છે એટલે કે આગળ ને આગળ વધતો જાય છે અને ત્યાં જે તે તબક્કામાં જે તે ભાગમાં તેનું ધીમે ધીમે પાચન થતું રહે છે હવે આપણે અહીંયા જોયું કે ખોરાકનું પાચન માટે ક્યાં ક્યાં અંગો હોય છે અને જે તે એ પાચનમાં છે એમાં ખોરાક કઈ રીતે આગળ વધે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોવાનું છે કે દરેક અંગમાં દરેક ભાગમાં ખોરાક જ્યારે પહોંચે છે ત્યારે એમાં શું થાય છે કે જેથી તેનું પાચન થાય છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.